दरमियान दोरेली बे आकृतिओ तमने आना पण कॉन्सेप्ट समझवामां मदद करशे। એટલે ખાસ એ બે આકૃતિઓ વારંવાર જોવી, એમાંની એક આકૃતિ ચોપડીમાં આપેલી છે અને બીજી આકૃતિ નથી આપેલી। એ બીજી આકૃતિમાં મેં શ્વાસ દ્વાર કોને કહેવાય, અન્ન દ્વાર કોને કહેવાય એના વિશેની માહિતી આપી હતી। તો હવે એનાથી આગળ સમજવા પ્રયત્ન કરીએ। તો હવે શ્વાસ આવ્યો છે શ્વાસ દ્વાર ઉપર। ચલો, આ શ્વાસ દ્વાર એટલે એવી જગ્યા કે જે પેલું ઘાટી જે ઘાટી ઢાંકણ દ્વારા રક્ષિત હોય। નોર્મલ પરિસ્થિતિમાં જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એ ઘાટી ઢાંકણ જે છે એ ખુલ્લું રહે, એટલે કે શ્વાસ દ્વાર ખુલ્લું રહે કે જેથી શ્વાસ એન્ટર થઈ અને સ્વરપેટીમાંથી શ્વાસનળી મારફતે આગળ વધે। પહેલી આકૃતિ જોઈ લેવી એટલે બધું ખ્યાલ આવશે। ઓકે, અને જ્યારે આપણે ખોરાક ગળતા હોઈએ ત્યારે એ ઘાટી ઢાંકણ એ શ્વાસ દ્વાર ઉપર ગોઠવાઈ જાય, આમ બંધ થઈ જાય, એટલે ખોરાક કે પાણી એ સ્વરપેટીમાં જતું અટકે। એટલે ખોરાક પેલા અન્ન માર્ગ દ્વારા એટલે કે બુલેટ દ્વારા અન્નનળીમાં આગળ વધશે। ઓકે, તો ટૂંકમાં એવી રચના આપણે સમજ્યા। તો હવે એનાથી આગળની વસ્તુને સમજીએ। તો હવે આપણો મુદ્દો છે સ્વરયંત્ર। ચલો, સ્વરયંત્ર જેને સ્વરપેટી પણ કહેવામાં આવે છે, આ જે રચના છે એ સ્વરપેટી છે, જે એક કાસ્થિમય પેટી છે, કાસ્થિની બનેલી એક પેટી જેવી રચના છે કે જેને જેનું મુખ્ય કામ છે અવાજ ઉત્પન્ન કરવાનું, આ અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે છે। ઓકે, અને આની અંદર આવેલા હોય છે સ્વર તંતુઓ, જેને વોકલ કોર્ડ્સ કહેવાય, વોકલ કોર્ડ્સ એટલે કે સ્વર તંતુઓ, જેના કંપન વડે અવાજ પેદા થાય એને સ્વરયંત્ર તરીકે ઓળખવામાં આવે। ખાસ ધ્યાન રાખવાનું કે અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય આ કરે છે, પણ એને શબ્દોમાં ઢાળવાનું કાર્ય એ આપણી જીભ, હોઠ, દાંત, જડબા અને ગાલ વડે થતું હોય છે। ખાલી જીભ, હોઠ, દાંત, જડબા, ગાલ, હોઠ આ કશું જ હલાવ્યા વગર ખાલી અવાજ પેદા કરો તો ખાલી અવાજ આવશે આ રીતે, એને શબ્દોમાં ઢાળી શકાતું નથી, પણ એને શબ્દોમાં ઢાળવાનું કાર્ય આ બધા અંગો કરે છે। ઓકે, બીજું કે આ જે સ્વરપેટી છે એમાંથી જ્યારે અવાજ નીકળતો હોય ત્યારે ખાસ એક માર્ક કરવા જેવી બાબત છે કે આપણે એને ઉચ્છવાસ દરમિયાન જ અવાજ પેદા કરી શકીએ છીએ, શ્વાસ લેતી વખતે અવાજ ઉત્પન્ન કરી શકાતો નથી, બરોબર? હા, મને ખબર છે ઘણા બધા અત્યારે જ હાલ પ્રેક્ટિકલ કરશે આ વસ્તુ, કરી જુઓ। શ્વાસ અંદર લેતી વખતે નહીં બોલી શકાય, પણ બહાર કાઢતી વખતે જ બોલી શકાશે। ઓકે, તો આ સ્વરપેટી વિશે વાત કરી, જેની અંદર વોકલ કોર્ડ્સ એટલે કે સ્વર તંતુઓ આવેલા હોય છે, જેના કંપનથી અવાજ પેદા થતો હોય છે। પુરુષની અંદર સ્વરપેટી એ ઉપસેલી હોય છે અને વધુ ક્લિયર દેખાતી હોય છે, જ્યારે સ્ત્રીઓમાં સ્વરપેટી જે છે એટલી પ્રોમિનેન્ટ હોતી નથી, એટલે પુરુષમાં સ્વરપેટી માટે શબ્દ વપરાતો હોય છે એડમ્સ એપલ, એડમ્સ એપલ તરીકે ઓળખાતી હોય છે સ્વરપેટી પુરુષ માટે। ઓકે, તો અહીંયા લખ્યું આપણે કે કાસ્થિમય પેટી છે જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, તેથી તેને સ્વરપેટી કહેવાય છે। ચલો, ત્યાર પછી આગળ વધીએ તો ઘાટી ઢાંકણ, ઘાટી ઢાંકણ જેને ગ્લોટિસ કહેવાય, એટલે શું? એના વિશે મેં ઘણી બધી ચર્ચા કરી કે ઘાટી ઢાંકણ એક એવી કાસ્થિમય પડદાની બનેલી રચના છે કે જે શ્વાસ દ્વારને ઢાંકે છે, ક્યારેક ખોરાક ખાતી વખતે અને પાણી ગળતી વખતે શ્વાસ દ્વારને બંધ કરે છે, એટલે કે ખોરાક અને પાણીને સ્વરપેટીમાં જતું અટકાવે છે। અગાઉના લેક્ચરમાં આપેલી આકૃતિ એ તમને આ સમજવામાં મદદ કરશે, એટલે એ આકૃતિ વારંવાર કહું છું, રિફર કરવી તો જ તમને ખ્યાલ આવશે। ઓકે, એટલે ઘાટી ઢાંકણ એ શ્વાસ દ્વાર ઉપર ગોઠવાયેલી રચના છે જે ખોરાક ગળતી વખતે કે પાણી ગળતી વખતે એ શ્વાસ દ્વારને ઢાંકે છે, જેથી પાણી કે ખોરાક
એ સ્વર પેટીમાં જતો અટકે છે. એ કાસ્થિમય પડદાની બનેલી રચના છે, એને ગ્લોટિસ કહેવાય. એનો ઉપરનો ભાગ એને એપિગ્લોટિસ કહેવાય, એપિગ્લોટિસ. ઓકે, તો અહીંયા આપણે લખ્યું છે કે તે ફાટલો સ્થિતિસ્થાપક પડદો છે, જે કાસ્થિમય રચના છે, જે ખોરાક ઘડવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વારને ઢાંકે છે, જે ખોરાકને સ્વરયંત્રમાં પ્રવેશતો અટકાવે છે. ઘણી વખત એવું બને કે આપણે ઝડપથી ખાતા હોઈએ કે ઝડપથી પાણી પીતા હોઈએ, એ વખતે અંતરસ જાય. અંતરસ જાય એ વખતે શું થાય? ઉધરસ આવે, જબરજસ્ત નાક લાલ થઈ જાય, નાકમાંથી પાણી નીકળવા માંડે, બરોબર, આંખોમાંથી પાણી નીકળવા માંડે. તો એ શું થયું? શ્વાસ દ્વાર બરોબર બંધ નહોતું થયું અને અંદર પાણી કે નાનકડો ખોરાકનો ટુકડો અંદર જતો રહે, તો તાત્કાલિક એને રિફ્લેક્સ દ્વારા બહાર કાઢી દે આપણું શરીર, બરોબર છે? તો એ ગાંઠી ઢાંકણ એનું કામ છે. ચલો, ત્યારબાદ શ્વાસનળી. તો સ્વરપેટી પછીની નીચેની રચના એટલે શ્વાસનળી. આ સ્વરપેટી અહીંયાથી પૂરી થાય એટલે અહીંયાથી શ્વાસનળી ચાલુ થાય, જેને ટ્રેકિયા તરીકે ઓળખવામાં આવે. ટ્રેકિયા એટલે કે શ્વાસનળી. આ શ્વાસનળી એ એક લાંબી નળી છે જે ઉરસના મધ્ય ભાગ સુધી લંબાય છે. આટલો ભાગ એ ઉરસનો મધ્ય ભાગ કહેવાય. ઓકે, આ ભાગ ઉરસ છે, આ ભાગ ઉદર છે. ઓકે, તો આ ઉરસનો મધ્ય ભાગ કહેવાય. આની એક્ઝેક્ટ પાછળ તમે જુઓ તો એ ભાગ આ આવે. અહીંયા પાંચમા નંબરની ઉરસીય કશેરુકા આવે, પાંચમા નંબરની ઉરસીય કશેરુકા એટલે કે મણકો. અને એ ભાગેથી કે જ્યાં પાછળ પાંચમા નંબરની ઉરસીય કશેરુકા આવે છે, એ ભાગેથી શ્વાસનળી એ બે ભાગમાં ડિવાઈડ થાય. આ પ્રમાણે એના બે ભાગ પડે. ઓકે, આ બે ભાગ, જે ભાગ જમણી બાજુ જાય એને કહેવાય જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, અને જે ભાગ ડાબી બાજુ જાય એને કહેવાય ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. એટલે ભાગ પડ્યા શ્વાસનળીના, એટલે પહેલો ભાગ એને કહીશું આપણે પ્રાથમિક શ્વાસ વાહિની, જે જમણી અને ડાબી એમ બે હોય. ઓકે, જે ફેફસામાં એન્ટર થતી હોય, ફેફસાની અંદર જતી હોય, આવી બે શ્વાસ વાહિની હોય. ઓકે, તો આ શ્વાસનળી વિશે આપણે અહીંયા સમજીએ કે તે સીધી નળી છે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે. મધ્ય ઉરસીય ગુહા એટલે આટલો ભાગ થશે. તે પાંચમી ઉરસીય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે. આ રીતે બે ભાગ આપશે, જેને પ્રાથમિક શ્વાસ વાહિની કહીશું, ડાબી અને જમણી. ઓકે, ત્યારબાદ દ્વિતીય તૃતીય અને અંત્ય શ્વાસ વાહિની. દ્વિતીય તૃતીય અને અંત્ય શ્વાસ વાહિનીઓ કોને કહેવાય? તો એ પ્રાથમિક શ્વાસ વાહિની આગળ જતા ડિવાઈડ થાય. સપોઝ કે હવે હું આટલું ઇરેઝ કરી રહ્યો છું એક રફ આકૃતિ ડ્રો કરવા માટે. ઓકે, તો એને સમજો. હવે સપોઝ આ આપણી શ્વાસ નળી છે. ઓકે, આગળ જતા એ આ રીતે પ્રાથમિક શ્વાસ વાહિનીમાં ડિવાઈડ થાય. હવે અહીંયાથી ચાલુ થઈ જાય છે આપણા ફેફસા. આ પ્રમાણે સપોઝ આપણા બે ફેફસા છે. અહીંયા પેલો ઉરુધર પટલ આવી જશે, એ તમે હવે જાણો છો આ ઉરુધર પટલ છે, અને વચ્ચે અહીંયા હૃદય આવી જશે. તો આ પ્રાથમિક શ્વાસ વાહિની આગળ જતા સપોઝ આ રીતે બે બ્રાન્ચ આપે છે, તો આ બંને કહેવાય દ્વિતીય શ્વાસ વાહિની. ઓકે, એ આગળ જતા આ રીતે બીજી બે બ્રાન્ચ આપે છે, તો આ બંને કહેવાય તૃતીય શ્વાસ વાહિની. ઓકે, અને એ પણ આગળ જતા આ રીતે અસંખ્ય નાની નાની બ્રાન્ચીસમાં ડિવાઈડ થાય છે, તો આ બધી નાની નાની બ્રાન્ચીસ આને કહેવાય અંત્ય શ્વાસ વાહિકાઓ. અંત્ય શ્વાસ વાહિકાઓ. ઓકે, આ થઈ જશે પ્રાથમિક, આ થઈ જશે દ્વિતીયક, આ થઈ જશે તૃતીયક, અને આ કહેવાય અંત્ય શ્વાસ વાહિકાઓ. એટલે ટૂંકમાં એક જટિલ ઝાડું બને છે, અહીંયા એક જટિલ ઝાડું બને છે. અને આ અંત્ય શ્વાસ વાહિકાઓ એની આજુબાજુ આ રીતે ઘણા બધા વાયુકોષ્ઠો આવેલા હોય છે, ઘણા બધા વાયુકોષ્ઠો એની આજુબાજુ આવેલા હોય છે. ઓકે, તો બસ અહીંયા એ જ બાબત છે કે દ્વિતીય તૃતીય અને અંત્ય શ્વાસ વાહિનીઓ કોને કહેવાય?
तो दरेक प्राथमिक श्वास वाहिनी वारंवार विभाजन पामी द्वितीय तृतीय श्वास वाहिनी तथा अंत में पातळी अंत्य श्वास वाहिका में अंत पामे छे। आने पे जो ब्रांचेस एनी पड़े छे। ओके, अबे शब्द से कास्थिमय पड़ियो, तो कास्थिमय पड़ियो एटले शू? तो श्वास नळी प्राथमिक द्वितीय अने तृतीय श्वास वाहिनीओ अने शरूआतनी श्वास वाहिकाओ एना उपर आ रीते रिंग जेवी अपूर्ण कास्थिमय कड़ीओ आवेली होय। आ रीते पड़दी आखी रिंग ने पड़दी बराबर जे ए सपाटीनी वक्ष बाजुए आवेली होय। सपोज आ श्वास नळी छे तो एनी वक्ष बाजुए आ रीते, मतलब आ बहारनी बाजु पाछळनी बाजुए नहीं आगळनी बाजु अपूर्ण सी आकारनी कास्थिमय कड़ीओ कहेवाय। आ सी आकार अपूर्ण सी आकारनी कास्थिमय कड़ी जेनु काम शू छे? तो श्वसन मार्गने रुंधातो अटकाववानुं काम छे। श्वसन मार्गने रुंधातो अटकाववानुं काम। सपोज आपणुं कोई आ रीते गळું दबાવે છે तो जो आ कास्थिनी बनेली कड़ीओ ना होय तो आपणी श्वास नळी तरत ज बंद थई जाय अने आपणे झडपथी मृत्यु पामे। પણ આ રીતે ખાલી હાથ મૂકતા કે થોડું પ્રેશર આવતા આપણે શ્વાસ લઈ શકીએ છીએ, એનું કારણ એ સી આકારની કાસ્થિની બનેલી અપૂર્ણ કડીઓ છે જે શ્વાસ નળી ઉપર પણ હોય, પ્રાથમિક શ્વાસ વાહિની ઉપર પણ હોય અને ઘણીવાર દ્વિતીય તૃતીય શ્વાસ વાહિનીઓ ઉપર પણ જોવા મળે, જેનું કામ એક જ છે કે તે શ્વસન માર્ગને રુંધાતો અટકાવે છે। ઓકે, ચલો ત્યારબાદ વાયુ કોષો। तो वायुकोष्ठो एना विषे अहींया मैं लख्यु छे के दरेक अंत्य श्वास वाहिकाओ छेल्ली अंते घणी बधी पातळी अनियमित दीवालयुक्त वाहिकायुक्त कोथळी जेवी रचनामां फूले छे जेने वायुकोष्ठ कहे छे। ओके, एटले सपोज आ एक श्वास वाहिका छे तो एना पछी आ रीतनी एक रचना आवे, एना ऊपर सपोज आ बीजी श्वास वाहिका हती तो एना पछी आ रीतनी एक रचना आवे। ओके, सपोज અહીંયા ત્રીજી રચના હતી અંત્ય શ્વાસ વાહિકા તો આ રીતની રચના, ચોથી હતી તો આ રીતની રચના, બરાબર? લાઈક ધીસ સ્પષ્ટ લખી છે કે દરેક અંત્ય શ્વાસ વાહિકાઓ અંતે ઘણી બધી પાતળી અનિયમિત દીવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ફૂલે છે જેને વાયુકોષ્ઠ કહે છે। આ વાયુકોષ્ઠ થઈ અહીંયા મેં આ વાયુકોષ્ઠ બતાવી દીધો, એટલે અહીંયા હું આ રીતે બ્રાન્ચીસ આપી દઉં દરેકની, દરેકની બ્રાન્ચીસ છે। આને વાયુકોષ્ઠ કહેવામાં આવે। આ વાયુકોષ્ઠ એટલે જે બનેલું હોય લાંબી સમજ ઇચ્છન, જે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર ઓલરેડી ચર્ચામાં લઈ ચૂક્યા લાંબી સમજ ઇચ્છન। ઓકે, ત્યારબાદ શ્વાસ વાહિની શ્વાસ વાહિકાઓનું શાખિત જાળું અને વાયુકોષ્ઠો ભેગા મળી અને ફેફસાની રચના કરે છે। ફેફસાની અંદર શું હશે? શ્વાસ વાહિનીઓ હશે, દ્વિતીય તૃતીય, બરોબર? પછી શ્વાસવાહિકાઓ, અંત્ય શ્વાસવાહિકાઓ અને શાખિત જાળો, શ્વાસવાહિકાઓનું શાખિત જાળો, એટલે આવી બધી બ્રાન્ચીસ, સબ બ્રાન્ચીસ બધું અને છેલ્લે વાયુકોષ્ઠો એ ભેગા મળી અને ફેફસાની રચના કરે છે, લંગ્સ બનાવે છે, બરોબર? આ લંગ્સ છે। ઓકે, તો અહીંયા હું એક બીજો શબ્દ પણ એડ કરી દઉં। તમે આ જોઈ રહ્યા છો આ શ્વાસ નળી, આ પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, અંત્ય શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠો, આ છે વાયુકોષ્ઠો। ઓકે, તો આ રચના, આ ફેફસા ભૂલી જાઓ, અત્યારે ફેફસા દોરેલા છે એવું ભૂલી જાઓ, ખાલી આટલું ધ્યાનમાં રાખો, આટલી વસ્તુ ધ્યાનમાં રાખો। તો હવે આને તમે આમ ઊભું કરી દો, આને આમ ઊંધું કરી દો, ઊંધું એટલે આ બાજુ ઉપર જતું અને આ બાજુ નીચે આવે, તો કોના જેવું દેખાય? એક ઝાડ જેવું દેખાય, એને શ્વાસ વાહિની વૃક્ષ કહેવાય। શું કહેવાય? શ્વાસ વાહિની વૃક્ષ। એક ઝાડ જેવું દેખાય એટલા માટે એને શ્વાસ વાહિની વૃક્ષ તરીકે ઓળખવામાં આવે। આપણી બુકમાં શબ્દ નથી આવ્યો, જૂની બુકમાં શબ્દ હતો। ઓકે, ફેફસા, ચલો હવે આપણે ફેફસાની વાત કરવાની છે। આ રીતે તો ફેફસા આપણા પાસે બે છે, એ આપણે ક્લિયર કરીએ। આ બે ફેફસા એ દ્વિસ્તરીય ફુફુસ આવરણ દ્વારા આવૃત હોય છે, એટલે કે આ રીતે એની ફરતે બે લેયર આવેલા હોય, આખું બે આખું લેયર હોય, આને કહેવાય
बाह्य फुफ्फुस आवरण, आने कहवाय अंत फुफ्फुसीय आवरण। ओके आ थी जैसे बाह्य फुफ्फुस आवरण अने आ थी जैसे अंत फुफ्फुसीय आवरण, अने ये बन्ने नी वच्चे गैप होय, आ गैप एने कहवाय परी फुफ्फुसीय अवकाश, परिफुफुसीय अवकाश तरीके ओळखवामां आवे आ ગેપ ને, અને એની અંદર આ રીતે લિક્વિડ આવેલું હોય, આ લિક્વિડ એને પરિફુફુસીય જળ અથવા તો પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. અહીં લખ્યું છે આપણે કે તેમની વચ્ચે ફુફુસીય આવરણ પ્રવાહી ભરેલ છે, ફુફુસીય આવરણ પ્રવાહી અથવા તો परिफुफुसीय जल तरीके ओळखवामां आवे, जेनुं काम एक ज छे के आ फेफसा वारंवार श्वास लईए, फूलशे, उच्छ्वास बहार काढीए, नाना थशे तो एने लागतुं घर्षण ओछुं थाय, अने ए ज्यारे शरीर सपाटीना संपर्कमां क्यांय कोई अंगना संपर्कमां आवेला होय, हृदय छे अहींया पासळीओ होय बरोबर, एना सीधा संपर्कमां होय, एटले बहार जो कोई आवरण न होय अने वच्चे जो कोई आवुं लिक्विड ना होय तो घर्षण लागे, समय जता ए नष्ट थई जाय, फाटी जाय अने नुकसानग्रस्त बने, तो एवुं न थाय एटला माटे आ रीते एना फरते फरी ફુફુસીય આવરણ અને એમાં બંને આવરણની વચ્ચે આવેલું હોય છે ફરી ફુફુસીય જળ અથવા તો પ્રવાહ. ઓકે તો આ આપણે સમજ્યા ફેફસાની આવરણ વિશે, હવેની માહિતી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફુફુસી આવરણની ચર્ચા કરી રહ્યા હતા કે ફેફસામાં એની ફરતે બે ફુફુસીય આવરણ આવેલા હોય, જેમાં બહારનું જે છે એને બાહ્ય ફુફુસીય આવરણ અને અંદરનું જે છે એને અંત ફુફુસીય આવરણ તરીકે ઓળખવામાં આવે. ઓકે તો હવે ફુફુસ આવરણ પ્રવાહી એ બંનેની વચ્ચે આવેલું હોય, જેને પરિફુફુસીય પ્રવાહી અથવા પરિફુફુસીય જળ પણ કહેવાય, જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે એની પણ આપણે ચર્ચા કરી. તો ફુફુસ આવરણ પ્રવાહી ભરેલું હોય છે જે ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડે છે. સ્વાભાવિક રીતે ફેફસા એ સીધે સીધા ઉલસીય ગુહાના સંપર્કમાં જો આવે તો એનું ઘર્ષણ મેક્સિમમ થાય, હૃદયના સંપર્કમાં પણ છે, ઉલસીય ગુહાના સંપર્કમાં પણ છે, એટલે એનું ઘર્ષણ ઘટાડવા માટે અને એને બચાવવા માટે આવું જળ આવેલું હોય અને આવરણ આવેલા હોય. ઓકે હવે બેઝિકલી આ વસ્તુ આપણે સમજવાની છે કે બાહ્ય ફુફુસીય આવરણ અને અંત ફુફુસીય આવરણ એ કોની કોની સંપર્કમાં હોય છે. માની લો કે આ બાહ્ય ફુફુસીય આવરણ છે, આ અંત ફુફુસીય આવરણ છે. તો બાહ્ય ફુફુસીય આવરણની અહીંયા આવેલી હોય ઉદસીય ગુહા અને પાસળી, એટલે સીધી આ સપાટી આપણી જેને ઉડસીય ગુહા કહીએ છીએ એનો અંદરનો ભાગ ત્યાં ટચ થયેલું હોય, એટલે સ્પષ્ટ વસ્તુ આ છે કે બાહ્ય ફુફુસીય આવરણ એ કોના સાથે સંપર્કમાં છે, ઉડસીય ગુહા સાથે સંપર્કમાં છે. ઓકે અહીંયા લખ્યું કે બાહ્ય ફુફુસીય આવરણનું સ્તર ઉડસીય સપાટીના સંપર્કમાં હોય છે અને એની જગ્યાએ આ અંત ફુફુસીય આવરણ જે છે એના પછી એ પોતે જ ફેફસાનું અંત સ્તર, આ ફેફસાનું સૌથી ઇનર લેયર છે માની લો, તો એના સંપર્કમાં હોય છે. એટલે અહીંયા લખ્યું આપણે કે અંત ફુફુસી આવરણ સ્તર ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે, એટલે આ ફેફસાની સપાટી થઈ આ પ્રમાણે જે બતાવી છે આ અંત ફુફુસીય આવરણ થયું, આ બાહ્ય ફુફુસીય આવરણ થયું, આ પરિફુફુસીય અવકાશ થયો જેની અંદર પરિફુફુસીય પ્રવાહી આવેલું હોય અથવા ફુફુસ આવરણ પ્રવાહી આવેલું. ઓકે તો આ વસ્તુ અહીંયા ખાસ અગત્યની કે બાહ્ય ફુફુસીય આવરણ એ ઉરસીય ગુહાના સંપર્કમાં છે, ઉરસીય સપાટીના સંપર્કમાં છે, અંત ફુફુસીય આવરણ એ ફેફસાની સપાટીના સંપર્કમાં છે, આ બંને વચ્ચે ભરાયેલું હોય છે પ્રવાહી લિક્વિડ જળ જેને પરિફુફુસીય પ્રવાહી કહેવામાં આવે છે, જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. ઓકે હવે આપણા જે આખો શ્વસન માર્ગ છે, આખું જે શ્વસન તંત્ર છે આપણું, એની અંદર ટોટલ બે ભાગ હોય છે.
બે ભાગ જેમાંનો એક સંવહન ભાગ કહેવાય એક વાયુ વિનિમય ભાગ કહેવાય શરૂઆતમાં મેં તમને કીધું કે આપણે જ્યારે ઓક્સિજન લઈએ ત્યારે એ ઓક્સિજન બધા જુદા જુદી રચનાઓ દ્વારા છેલ્લે વાયુકોષ્ઠોમાં જાય વાયુકોષ્ઠો એની ફરતે રુધિર કેશિકાઓ આવેલી છે એટલે એ વાયુકોષ્ઠોમાંથી પ્રસરણ દ્વારા ઓક્સિજન રુધિર કેશિકાઓમાં જાય અને રુધિર કેશિકાઓમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા વાયુકોષ્ઠોમાં આવે એટલે બેઝિકલી જોવા જઈએ તો આપણા શ્વસન તંત્રના બે ભાગ છે જેમાંનો એક ભાગ એને સંવહન ભાગ કહેવાય સંવહન એટલે કન્ડક્ટિંગ ઝોન એટલે શું તો ઓક્સિજનને કોઈ કોઈ પણ વાયુને વાતાવરણમાંથી છેક અંત્ય શ્વાસ વાહિકાઓ સુધી લાવવું અંત્ય શ્વાસ વાહિકાઓ અથવા સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ સુધી ઓક્સિજનને લાવવો એ કન્ડક્ટિંગ ઝોન છે એટલે કે સંવહન ભાગ છે અને વાયુકોષ્ઠો પછીની રચનાઓ એટલે વાયુકોષ્ઠ અને એના ઉપર આવેલી રુધિર કેશિકાઓ એ વાયુ વિનિમય ભાગ છે વાયુ વિનિમય ભાગ એટલે શું કે ત્યાં એકચ્યુઅલી ઓટુ સીઓટુની અદલા બદલી થાય છે ખરેખરમાં ઓટુ સીઓટુની અદલા બદલી ત્યાં થાય છે કે વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન પ્રસરણ દ્વારા રુધિર કેશિકાના બ્લડમાં જાય છે રુધિર કેશિકાના બ્લડમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા વાયુકોષ્ઠોમાં આવે છે તો એક્ચ્યુઅલ આપણે જે છે એ ત્યાં થાય છે તો જ્યાં એક્ચ્યુઅલ આપણે થતી હોય ઓટુ સીઓટુની એને કહેવાય વાયુ વિનિમય ભાગ એક્સચેન્જ ઝોન કહેવાય કે જ્યાં ખરેખર વાયુની વિનિમય થાય છે અદલા બદલી થાય છે અને વાયુને ત્યાં સુધી લઈ જવા માટે એને રસ્તો આપવો પડે ને રસ્તા જે રસ્તા વડે જે ભાગ બને છે એને કહેવાય કન્ડક્ટિંગ ઝોન એટલે કે સંવહન ભાગ તો એને જ અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે આપણે કે આપણો જે શ્વસન માર્ગ છે એની અંદર સંવહન ભાગ કયો તો સંવહન ભાગ એ ચાલુ થાય છે બાહ્ય નાસિકા છિદ્રોથી અંત્ય શ્વાસ વાહિકાઓ સુધી બાહ્ય નાસિકા છિદ્રો ફટાફટ બોલી જઉં છું ત્યાર પછી આવે નાસિકા કંઠનળી મુખીય કંઠનળી સ્વરયંત્ર કંઠનળી શ્વાસ દ્વાર સ્વરપેટી શ્વાસ નળી પ્રાથમિક શ્વાસ વાહિની દ્વિતીય શ્વાસ વાહિની તૃતીય શ્વાસ વાહિની અંત્ય શ્વાસ વાહિકા ત્યાં સુધીનો જે રિજિયન છે એને કહેવાય સંવહન ભાગ કન્ડક્ટિંગ ઝોન ઓકે અને આ ભાગ એ શું કાર્ય કરે છે ફંક્શન શું છે આ ભાગનું તો એ વાતાવરણીય હવાનો વાયુ કોષ્ઠો સુધી વહન કરે છે એટલે વાયુ કોષ્ઠો સુધી લાવે છે જે ભાગે એક્ચ્યુઅલી એક્સચેન્જ ઓફ ગેસીસ થવાનું છે એ ભાગે આ વાયુને લઈ આવે છે બરોબર તો ટૂંકમાં વાતાવરણીય હવાનું વાયુ કોષ્ઠો સુધી વહન કરે છે સેકન્ડ થિંગ કે આ ભાગ એને હવાને બાહ્યકણોથી મુક્ત કરે છે બાહ્યકણોથી મુક્ત કરે છે એટલે શું તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે તમને ખ્યાલ છે કે આપણા નાકની અંદર થોડા વાળ આવેલા છે આ વાળ સૂક્ષ્મ રોમ આવેલા છે આ શું કરશે તો એ હવાને ગાળશે હવાને ગાળવાનું કામ કરશે એટલે બાહ્ય નાસિકા છિદ્રોથી નાસિકા ગુહાની અંદર જતા હવા જે છે એ ગળાય છે બાહ્ય કણોથી શુદ્ધ થાય છે રેતી કે પરાગ્રજ કે નાના નાના કણો જે છે એ એમાં ગળાઈને હવા આગળ વધે છે નાસિકા ગુહા થ્રુ હવા નીચે જાય છે ઓકે ત્યારબાદ એ બીજું કાર્ય શું કરે છે તો એ હવાને ભેજયુક્ત બનાવે છે ભેજયુક્ત દેટ મીન્સ એની અંદર મોઇશ્ચર નાખે છે ભેજયુક્ત હવા બને છે કેવી રીતે ખબર પડે કે આપણી અંદર ગયેલી હવા ભેજયુક્ત બની છે તો એ ખબર પડશે અરીસાની આગળ ઉભા રહેવાથી યસ અરીસાની આગળ તમે ઉભા રહો છો ઉચ્છવાસ બહાર કાઢો એવું કરો તો શું થાય અરીસા ઉપર એક ઝાગ પડી જાય બરોબર એક ઝાગ જામી જાય ને એમાં તમે કંઈક લખવું હોય તો લખી શકો તો એ ભેજ છે હ્યુમિડિટી છે ઓકે અને ખાસ શિયાળાની ઋતુ હવે ચાલુ થઈ છે શિયાળાની અંદર વહેલી સવારે થોડું જ્યારે અંધારું હોય મળસ કે આપણે ઉચ્છવાસ બહાર કાઢીએ ત્યારે ધુમાડો નીકળતો લાગે ધુમાડો નીકળતો દેખાય બહુ વધારે પડતી ઠંડી હોય તો દેટ ઇઝ હ્યુમિડિટી ભેજ છે ઓકે વરાળ છે તો આ ભેજયુક્ત કરવાનું કામ પણ આ સંવહન ભાગ કરે છે બીજું
કે તે વાયુને શરીરના તાપમાન સુધી લાવવાનું કામ કરે છે, બોડી ટેમ્પરેચર સુધી. આ પ્રમાણે ચેક કરશો તો ઉચ્છવાસ જે બહાર આવે છે ગરમ લાગશે. થોડું કેમ ગરમ લાગે છે? તો એ આપણા બોડી ટેમ્પરેચર સુધી એડજસ્ટ થયેલો હોય છે. તો આ કામ જે છે એ સંવહન ભાગનું છે. ઓકે, તો આ થયું સંવહન ભાગ વિશેની માહિતી. હવે નેક્સ્ટ થિંગ છે વાયુ વિનિમય ભાગ. ચલો, વાયુ વિનિમય ભાગ એટલે હવે બાકી શું રહ્યું? આપણે આવી ગયા અંત્ય શ્વાસ વાહિકાઓ સુધી. અંત્ય શ્વાસ વાહિકાઓ પછી બાકી શું રહ્યું? તો એના પછી બાકી રહ્યો વાયુ વિનિમય ભાગ. વાયુ વિનિમય ભાગમાં વાયુ કોષ્ઠો અને એની વાહિનીઓ. આ વાયુ કોષ્ઠ છે અને આ એના ઉપરથી પસાર થતી રુધિરવાહિની છે. માની લો વાયુ કોષ્ઠો અને એના ઉપર પસાર થતી રુધિરવાહિની છે. તો શું થાય હવે એ સમજો કે આ વાયુ કોષ્ઠ એનું કનેક્શન તો છે જ અંત્ય શ્વાસ વાહિની સાથે. ચલો, એ અંત્ય શ્વાસ વાહિનીથી આવી ગયો ઓક્સિજન અહીંયા સુધી. હવે આ ઓક્સિજન એ પ્રસરણ દ્વારા જશે આ રીતે રુધિરવાહિનીના રુધિરમાં. ફરીથી બોલી દઉં છું, ઓક્સિજન એ પ્રસરણ દ્વારા જશે રુધિરવાહિનીના રુધિરમાં. આને આપણે ગણી લઈએ રુધિરવાહિની, જે બ્લડ કેપિલરી તરીકે ઓળખાય. ઓકે, એમાં જશે. અને એ બ્લડ કેપિલરી એ જે જુદા જુદા અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવી છે, એ કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા પાછો વાયુ કોષ્ઠમાં આવશે. ખ્યાલ આવ્યો? ફરીથી બોલી દઉં છું, આ શું છે? અંત્ય શ્વાસ વાહિકાઓ. આપણે જોયું ને કે અંત્ય શ્વાસ વાહિકાઓના છેડે વાયુ કોષ્ઠ હોય, ત્યાં ઓક્સિજન આવ્યો. અહીંયા સુધી તો ઓક્સિજન આવી ગયો સંવહન ભાગ દ્વારા. ઓકે, તો એ ઓક્સિજન હવે આ વાયુ કોષ્ઠની ઉપર આવેલી રુધિરવાહિની છે, એના સાથે ચોટેલી હોય રુધિરવાહિની. તો એ રુધિરવાહિનીનું જે બ્લડ હોય એ બ્લડની અંદર એ ઓક્સિજન પ્રસરણ દ્વારા જતો રહે. ખ્યાલ? ઓકે, એ પ્રસરણ દ્વારા ઓક્સિજન અંદર જતો રહે, પછી આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આમાં જે હોય રુધિરવાહિનીના બ્લડમાં એ પણ પ્રસરણ દ્વારા વાયુ કોષ્ઠમાં આવે છે. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ અંત્ય શ્વાસ વાહિની, તૃતીય, દ્વિતીય, પ્રાથમિક શ્વાસ નળી, શ્વાસ દ્વાર, બાહ્ય નાસિકા છે ગ્રંથિપાલ, જેને આપણે ઉચ્છવાસ કહીએ છીએ, અને આ ઓટું એ જતો રહેશે આ રુધિરવાહિનીમાં. આ રુધિરવાહિની જે છે એ હૃદયમાં આ બ્લડને લઈ જશે, જે ઓક્સિજનેટેડ બ્લડ કહેવાય, અને એ બ્લડ આખા બોડીની અંદર સર્ક્યુલેટ થશે. ઓકે, તો ટૂંકમાં આ ભાગ એને કહેવાશે વાયુ વિનિમય ભાગ. તો એના માટે આપણે અહીંયા લખ્યું છે કે વાયુ કોષ્ઠો અને તેની નલિકાઓ દ્વારા આ ભાગ રચાતો હોય છે. કાર્ય રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે ઓટુ સીઓટુના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. વાસ્તવિક સ્થાન એટલે મેઇન જગ્યા, ભાઈ જ્યાં ઓટુ અને સીઓટુ એક્સચેન્જ થાય છે એ મેઇન જગ્યા છે. ઓકે, હવે થોડું ફેફસા વિશે સમજી લઈએ. તો ફેફસા શું છે? તો ફેફસા એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. અગાઉ મેં હમણાં આકૃતિ દોરી, એ ધ્યાનમાં રાખવા. હવાચુસ્ત ખંડ છે અને એ ઉરસીય ગુહામાં સ્થાન પામેલા છે, આટલા ભાગમાં આવેલા છે. ચલો, ઉરસીય ગુહા એટલે કઈ કઈ બાજુથી કઈ રચનાઓ વડે રચાય? આ હાડકા વડે આગળનો ભાગ એટલે કે વક્ષ સપાટી, જેને આપણે કહીએ ઉરોસ્થિ, અવરોસ્થિ છે. ઓકે, ચલો, આ ગુહાનો પાછળનો ભાગ એટલે પૃષ્ઠ સપાટી, એટલે આ મણકા આપણા જે છે કરોડ સ્તંભ. સાઈડો ઉપર આ બધી સપાટીઓ, પાર્શ્વ સપાટીઓ જે છે બાંસળીઓ, અને નીચેની બાજુ અહીંયા આવેલો ગુમ્મટ આકારનો પડદો જેને કહેવાય ઉરુદર પટલ. આટલી રચનાઓ વડે ઉરસીય ગુહાનું નિર્માણ થાય. ફરીથી બોલી રહ્યું છું, વક્ષ બાજુએ ઉરોસ્થિ, પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ, પાર્શ્વ બાજુએ બાંસળીઓ, અને નીચેની બાજુએ ઉરુદર પટલ દ્વારા ઉરસીય ગુહાનું નિર્માણ થાય છે. ઓકે, આપણે અહીંયા લખ્યું કે તે ઉરસીય ગુહામાં સ્થાન પામે છે. ઉરસીય ગુહા પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ, વક્ષ બાજુએ ઉરોસ્થિ, પાર્શ્વ બાજુએ પાંસળીઓ, અને નીચે ઉરુદર પટલ દ્વારા બંધી હોય છે. ઓકે, સેકન્ડ થિંગ કે ઉરસમાં ફેફસાની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે જેથી ઉરસીય ગુહાના કદમાં થતું કોઈ પણ ફેરફાર ફુફુસીય ગુહામાં જોવા મળે છે, રિફ્લેક્ટ થાય છે. એટલે શું? તો સપોઝ આપણું ઉરુદર પટલ અહીંયા છે, આ એક ગુમ્મટ આકારનો પડદો છે. ચલો, એ ઉરુદર પટલ આમ જાય તો શું થાય? ઉરસીય ગુહાનું કદ નાનું થાય.
એ ઉરુદર પટલ નીચે જાય તો શું થાય? ઉરસ્ય ગુહાનું કદ મોટું થાય. ખ્યાલ આવે છે? ફરીથી બોલી દઉં છું, ઉરુદર પટલ આમ છે. સપોઝ આને હું થોડુંક ડેમોન્સ્ટ્રેશન કરી અને થોડું બતાવું તમને, અહીંયા સામાન્ય આકૃતિ ડ્રો કરીને. તો આવું કંઈક આપણે સમજી શકીએ. સપોઝ આ આપણું શરીર છે અને એમાં આ છે ઉરુદર પટલ. તો એનાથી ઉપરનો આ ભાગ થયો ઉરસ અને આ નીચેનો ભાગ થયો ઉદર. ચલો આ છે ઉરુદર પટલ. ઉરુદર પટલ, ચલો ઉરુદર પટલ આમ ઉપરની બાજુ જાય તો ઉરસ નાનું થાય, ઉદર મોટું થાય. ઓકે, ઉપરની બાજુ જાય ત્યારે એનું થયું કહેવાય સંકોચન. એ શબ્દો આપણે પછી જોઈએ છે, પરંતુ ઉપરની બાજુ જાય ત્યારે ઉરસ્ય ગુહાના કદમાં ઘટાડો થાય, અને જો નીચેની બાજુ આવે ત્યારે ઉરસ્ય ગુહાના કદમાં વધારો થાય. ફરીથી બોલી દઉં છું, ઉરુદર પટલ ઉપરની તરફ જાય ત્યારે ઉરસ્ય ગુહાનું કદ ઘટે, અને ઉરુદર પટલ નીચેની બાજુ આવે ત્યારે ઉરસ્ય ગુહાનું કદ વધે. અને ફેફસા ઉરસ્ય ગુહામાં એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી ઉરસ્ય ગુહાનું કદ વધે કે ઘટે તો ફેફસાનું કદ પણ વધે કે ઘટે. એટલે ઉરસ્ય ગુહાનું કદ મોટું થાય તો ફેફસાનું કદ મોટું થાય, ઉરસ્ય ગુહાનું કદ નાનું થાય ફેફસાનું કદ નાનું થાય. આ ગોઠવણી ખૂબ જરૂરી છે, કેમ તો આપણે ફેફસાને ડાયરેક્ટલી મોટા નાના કરી શકતા નથી. બસ એ જ વસ્તુ અહીંયા લખી છે કે આવી ગોઠવણી શ્વાસોશ્વાસ માટે જરૂરી છે, કેમ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. કેમ એ આપણે આગળ જોઈશું. ડાબા અને જમણા ફેફસા વચ્ચે ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો. ડાબું ફેફસું થોડુંક નાનું હોય છે, હલકું હોય છે, જ્યારે જમણું ફેફસું થોડુંક મોટું હોય છે, વજનદાર હોય છે, ભારે હોય છે. જમણું ફેફસું એમાં ત્રણ ખંડ આવેલા છે અને ડાબા ફેફસામાં બે ખંડ આવેલા છે. તફાવત સ્વરૂપે જો યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય કે જમણું ફેફસું મોટું અને ભારે અને વજનદાર હોય છે, જ્યારે ડાબું ફેફસું નાનું હોય છે, હલકું હોય છે. જમણા ફેફસામાં ત્રણ ખંડ આવેલા છે, જ્યારે ડાબા ફેફસામાં બે ખંડ આવેલા હોય છે. જમણા ફેફસામાં એક ઊભી અને એક ત્રાસી એટલે કે આડી આવી બે ફાટ જોવા મળે છે, જ્યારે ડાબા ફેફસાની અંદર માત્ર એક ત્રાસી ફાટ હોય છે. ખાલી એક ત્રાસી ફાટ હોય એટલે બે જ ખંડ પડે, પણ પેલી બે ફાટ હોય એટલે ત્રણ ખંડ પડે. બરાબર, એ જૂના સિલેબસમાં હતું, આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. પણ ટૂંકમાં આ તમને યાદ રહેવું જોઈએ કે જમણા અને ડાબા ફેફસા વચ્ચે આટલો ડિફરન્સ છે, બંને સેમ નથી. ઓકે, હવેની માહિતી આપણે જોઈએ. આજના છેલ્લા મુદ્દામાં વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજવા માંગીએ છીએ કે શ્વસનમાં કયા કયા તબક્કાઓ સમાવિષ્ટ છે. તો બેઝિકલી મેં તમને બધું સમજાવી દીધું છે આખું પહેલેથી છેલ્લે સુધી, પણ તેમ છતાં અહીંયા એક લાઇનબદ્ધ રીતે આપણે એને સમજી લઈએ. પહેલું, શ્વાસોશ્વાસ અથવા શ્વસન વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા વાયુ અંદર દાખલ થાય છે અને CO2 સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે, જે એકદમ સ્પષ્ટ વાત છે. બીજું, વાયુ O2 અને CO2 નું પ્રસરણ વાયુકોષ્ઠોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. ત્રીજું, કે વાયુનું વહન રુધિર દ્વારા થાય છે, બ્લડ દ્વારા વાયુને લઈ જવામાં આવે છે. O2 CO2 નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. ઓકે, એ પણ આ આકૃતિમાં હું સમજાવું છું. O2 ને કોષો અપચયની ક્રિયામાં વાપરે છે, પરિણામે CO2 મુક્ત થાય છે. ચલો હવે એકદમ સિમ્પલ આને આપણે રજૂઆત દ્વારા સમજીએ કે આ છે બાહ્ય નાસિકા છિદ્રો, તો ત્યાંથી ઓક્સિજન આવ્યો, ઓક્સિજનની આ દિશા બતાવી. આ માની લો કે અંતે શ્વાસ વાહિકાઓ છે જે વાયુકોષ્ઠોમાં ખુલી જાય છે, તો આ ઓક્સિજન અંદર આવી ગયો. ઓકે, ચલો આ વાયુકોષ્ઠોની સપાટી સાથે જોડાયેલી રુધિરવાહિની છે. એ રુધિરવાહિનીના રુધિરમાં ઓક્સિજન પ્રસરણ દ્વારા જતો રહ્યો. ઓકે, એ રુધિરવાહિની માં રહેલો કાર્બન ડાયોક્સાઇડ CO2 એ પ્રસરણ દ્વારા પાછો વાયુકોષ્ઠોમાં આવી ગયો. હવે આ વાયુકોષ્ઠોમાંથી એ CO2 પાછો બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા શરીરની બહાર ફેંકાશે, જેને આપણે ઉચ્છવાસ કહીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આ O2 અંદર રુધિરમાં જતો રહ્યો, હવે આ રુધિરવાહિનીનું રુધિર ક્યાં જશે? તો હૃદયમાં જશે. આ ધ્યાન રાખીશું, હૃદયમાં જશે.
હૃદય એને પંપ કરી અને મોકલશે જુદા જુદા અંગો સુધી. સપોઝ આ જે તે અંગ એનો કોષ છે, તો એ ઓક્સિજન યુક્ત રુધિર હવે આ કોષ પાસે આવ્યું એટલે આ ઓક્સિજન એ રુધિર વાહિનીમાંથી એ કોષમાં પ્રસરણ દ્વારા જતો રહે અને આ કોષમાં ચયાપચયની પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, શ્વસનના અંતે ઉત્પન્ન થયેલો CO2 વાયુ એ આ કોષમાંથી પાછો રુધિર વાહિનીમાં જતો રહે. ઓકે, એટલે આ બ્લડ પાછું થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ વાળું, એટલે પાછું આવું બ્લડ જે છે એ આ રીતે જશે હૃદયમાં અને એ હૃદય પાછું એને મોકલશે ફેફસામાં, પાછું ફેફસામાંથી એ આવશે હૃદયમાં અને હૃદયમાંથી પાછું આવશે એ જે તે કોષ તરફ. આ આખો ચેપ્ટર નંબર 18 નો પ્રશ્ન છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ટૂંકમાં અહીંયા આટલું હોય કે બાહ્ય નાસિકા છિદ્રોમાંથી ઓક્સિજન વાયુકોષ્ઠોમાં આવ્યો, વાયુકોષ્ઠોમાંથી પ્રસરણ દ્વારા ઓક્સિજન રુધિરમાં મળ્યો, એ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ દ્વારા વાયુકોષ્ઠોમાં આવ્યો, હવે આવું રુધિર હૃદયમાં જાય, હૃદયને પંપ કરે એટલે જુદા જુદા અંગો તરફ જાય, આ અંગોમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પાછું આવે, ઓક્સિજન ત્યાં આપીને આવે અને પાછું એ જાય ફેફસામાં, પાછો ઓક્સિજન લે, આ રીતે બોડીની અંદર સર્ક્યુલેશન ચાલુ રહેશે. ઓકે, તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે કે શ્વસનની અંદર કયા કયા તબક્કાઓ સમાવિષ્ટ છે. વધુ માહિતી સાથે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.